સુરતના યુવાને એક હાઇબ્રિડ કિટ બનાવી છે જે સ્કૂટરમાં ફિટ કરી દેતા એ ઇલેક્ટ્રિક અને પેટ્રોલ બંને મોડમાં ચાલે છે જેની કિંમત રૂપિયા 18,000 છે આ કિટ બનાવનારા નિર્ભય ખોખર અને પ્રતિક દુધાત અગાઉ ઇલેક્ટ્રિક સ્કૂટર અને બાઇકના પણ બે મોડલ તૈયાર કરી ચૂક્યા છે જેને આઈસીએટી હરિયાણા ખાતે પરમિશન માટે મોકલાયા છે આ કિટ બનાવનાર પ્રતિક દુધાતે જણાવ્યું હતું કે અમે કોરોના અગાઉથી જ શિક્ષણ કાર્યની સાથે સાથે કંઈક નવું કરવા માટે વિચારી રહ્યા હતા પરંતુ અચાનક કોરોના લોકડાઉન આવી જતાં અમને આફતમાં અવસર મળી ગયો હોય તે રીતે અમે બેટરીવાળી ગાડી બનાવવાનો વિચાર કર્યો હતો તેને મૂર્તિમંત સ્વરૂપ આપવાનું શરૂ કર્યું હતું જેથી સ્કૂટરમાં મોટર કંટ્રોલર અને બેટરીની મદદથી હાઇબ્રિડ કિટ તૈયાર કરી અને આ સ્કૂટર બેટરીની મદદથી અને પેટ્રોલની મદદથી ચાલે તે પ્રકારે તૈયાર કર્યું છે કિટ બનાવનાર નિર્ભય ખોખરે જણાવ્યું હતું કે સૌથી પહેલાં બેટરી બનાવવાનું શરૂ કર્યું હતું ત્યારબાદ ઇલેક્ટ્રિક બાઇક સ્કૂટરનો કોન્સેપ્ટ મનમાં આવતા જ સ્કૂટર બાઇકનું એક એક મોડેલ તૈયાર કરી પરમિશન માટે મોકલ્યું હતું દરમિયાન વિચાર આવ્યો કે રાઇડમાં બેટરી પતી જાય તો ચાર્જ કરવામાં ઘણો જ સમય થાય જો ચાર્જિંગ સ્ટેશન ત્યાં ન હોય તો જેથી અમે હાઇબ્રિડ કિટ ડેવલપ કરી હતી મોટી કંપનીઓ બંને મોડ નથી આપતી કેમ કે કોસ્ટ વધી જતી હોય છે અને ડિઝાઇનમાં પણ ફેરફારની જરૂર પડશે બેટરી ઘરની જ છે એટલે સસ્તા ભાવે આપું છું હાઇબ્રિડ કિટ બનાવનારા બંને મિત્રોએ જણાવ્યું હતું કે અમે હાલ પાઉચ સેલ બેટરી ઉપર સંશોધન કરી રહ્યા છીએ જેમાં ગ્રાહકોની જરૂરિયાત મુજબ નાની મોટી બેટરી કરી શકાય બેટરીની સાઇઝ વધારી શકાય સાથે સાથે તેની કિલોમીટરની ક્ષમતા પણ વધારી શકાય છે ધીમે ધીમે અત્યારે અમે બેટરીના પ્રોડક્શન સાથે હાઇબ્રિડ કિટ ડેવલપ કરી એટલે આપણે એક્ટિવા એક્સેસ કે મેસ્ટ્રો જેવા મોડેલ હોય એમાં આપણે વ્હીલમાં મોટર ફિટ કરી અને બેટરી જે અમે કિટ બનાવી છે ડીકીમાં આપણે બુટી અને કંટ્રોલરથી કંટ્રોલ કરી એ ગાડી હાઇબ્રિડ એટલે કે પેટ્રોલ અને ઇલેક્ટ્રિક બંને મોડમાં ચલાવી શકાય જ્યારે તમે આ બાઇક ચલાવો ત્યારે પેટ્રોલ મોડ એકચ્યુઅલી બંધ થઈ જાય છે અને ઇલેક્ટ્રિક મોડમાં ચાલે છે અને જ્યારે ઇલેક્ટ્રિક મોડ બંધ કરી દેશો ત્યારે પેટ્રોલ મોડમાં બાઇક ચાલશે ઇલેક્ટ્રિક મોડમાં આ બાઇક 55-65 કિલોમીટરની રેન્જ આપશે અને ટોપ સ્પીડ 55 કિલોમીટર સુધીની રહેશે અને ચાર્જિંગ ટાઈમ 4 કલાકનો રહેશે હાઇબ્રિડ સ્કૂટર બનાવનારા બંને મિત્રોએ વધુમાં કહ્યું હતું કે હાલ સરકાર હાઇબ્રિડ બાઇક માટે નિયમો બનાવી રહી છે ત્યારે અમે પણ અમારા સંશોધનમાં આગળ વધી રહ્યા છીએ આખી ગાડી અમે બનાવીએ અને તૈયાર રાખીએ છીએ અપ્રુવલ મળે ત્યાર પછી અમે સ્કૂટર અને બાઇકને માર્કેટમાં મૂકીશું અમારો ભોપાલના એક પ્રોડક્શન હાઉસ સાથે ટાઈઅપ થઈ ચૂક્યું છે જ્યાં મહિનાની 1,000થી વધુ ગાડી તૈયાર થાય તેવું અમારું લક્ષ્ય છે